બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વિદ્યુત બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી કોટરા વિસ્તારમાં ઘર આંગણે જર્જરિત વીજ થાંભલો પરિવારનો ભોગ લે તે પહેલા જ વિદ્યુત બોર્ડ જાગે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. બે હજાર 2015 અને 2017માં વરસાદી પૂરે ધાનેરામાં ભારે હોનારત સર્જી હતી, જેમાં લોકોની સાથે સાથે અસંખ્ય અબૂલ પશુઓ પણ મોતને ભેટ્યા હતા. ત્યારે અન્ય નુકસાન થવા પામ્યું હતું. ત્યારે તંત્ર અને કર્મચારીઓ બધું સલામત કરી દીધું હતું તેવા દાવા કરી રહ્યા છે, પણ આજે પૂર હોનારતમાં જર્જરિત વસ્તુઓ નજર સામે આવી રહી છે. ધાનેરાના કોટડા વિસ્તારમાં યુનુસભાઈ મુસ્તાફા શેખે, જે પોતાના પરિવાર સાથે રહે છે અને તેમના ઘરના આંગણે જ હેવી વીજ લાઇનનો થાંભલો આવેલો છે, જે થાંભલો 2017માં આવેલા પૂરમાં જર્જરિત થયો હતો અને થાંભલો નીચે તેમજ વચ્ચેથી ભંગાણ પામ્યો હતો. આ બાબતે અરજદાર દ્વારા ધાનેરા વિદ્યુત બોર્ડ તેમજ ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરી છતાં પણ અધિકારીઓ રજૂઆત કા પર લેતા આજે પરિવારે મીડિયાનો સહારો લીધો હતો. અમારી ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી અને વીજનો થાંભલો જોયો તો અમારી ટીમ પણ ચોંકી ગઈ હતી. ત્યારે તંત્ર અધિકારીઓ એકવાર જાતે મૂલ્યાંક લે અને તાત્કાલિક નવો વીજ થાંભલો નાખે તેવી લોક માંગ ઉઠવા પામી છે, અને જો વીજ થાંભલો નહીં બદલવામાં આવે તો ટૂંક સમયમાં મોટી જાનહાનિ સર્જાય તે પણ નવાઈની વાત નથી. સુરેશ કલ્ચર, ડેડેશ ટીવી, બનાસકાંઠા. છોકરા રમે ખૂબ જ ભડકે કે ટાઈમ પડી ગયા, બહુ ભયંકર નુકસાન કરશે. અગાઉ અમે 2-3 વર્ષથી અમે અરજીઓ કરી રહ્યા, બાકી એનો કોઈ નિકાલ આવતો નથી. જી બોર્ડમાં અમે બોલાયા, એમને સાહેબને રૂબરૂ બોલાયા, બાકી એમને કીધો કે હા થઈ જશે, બાકી કંઈ થતો નથી નિકાલ. એટલે મહેરબાની કરીને એનો કંઈ નિકાલ લાવો, બાકી અહીંયા છોકરા બીજા રમે કરે આવે જાય, કોક દાડા મળી ગયા ને આ પડી ગયો કરી ગયો સાહેબ ઉપર વધારાની, બાકી 2500 વોલ્ટની લાઈને આ પડી ગયો તો બધાને ભૂખા કાઢી નાખશે, અને એનો તંત્રનો ટોટલ જવાબદારી રહેશે જી બોર્ડ ઉપર. અમે ઘણી રજૂઆતો કરીને આજ વરે બી છેલ્લી રજૂઆત કરી રહ્યા, એટલે મહેરબાની કરી એનો કંઈ નિકાલ લાવો.